नारेश्वर कंसर रोड ऊपर अकस्मात में एक ज परिवार ना त्रण लोग ना मौत बाद सांसद मनसुख वसावा आकरा पाणीए होय तेम मामलतदार सहित अधिकारियों ने आय कान लीधा हता अने गाळो बांधी हती। भारतीय जनता पार्टी नो एमएलए नो छोकरा नी लीज चालती हो के ना सगा नी चालती हो के ना भागीदारी पर कोई भी हसे कोई पण मोटो चमरबंदी हसे एने छोड़वामां नी आवे। चार तरीक छोकरी ये तमे करी ने ये डबोई थी आवती करी अहीनी में प्रांत ने भी रंगवा करो ने अहीनी करो ने प्रांत ने के दूध बता तो डबोई मुला करो ने करो ने मारवानी तुम्हारा बद्दा ना धंधा मने खबर छे તમારી બેદરકારી ના કારણે લોકો હેરાન થાય છે ખબર છે જાય છે હા સાહેબ તમારે નોટ કરો મારું રેકોર્ડિંગ કરો હું જવાબ આપીશ મેં હેલો હા આજ નહીં સાહેબ કોઈ કોઈ નથી કોઈ સારી કોઈ સારી બે હપ્તા લેવાના હારા લાગે છે હપ્તા નથી લેતા આ કેમ ચાલે છે મને કહો સાહેબ આ તો તમે હપ્તા નથી લેતા આ કેમ ચાલે છે કહો પુસ્તક શાસ્ત્રી ને અરે તમે ભી ઇન્વોલ્વ છો ભાઈ તમે ભી ઇન્વોલ્વ છો તમે ભી ઇન્વોલ્વ છો તમે ભી ઇન્વોલ્વ છો હું હતો છે સાહેબ શહેર માં કેટલા હપ્તા મળે છે જો સાહેબ આ શહેર માં જે રિલીઝ માટે દિલ્હી લોક સુનાવણી હતી ને ત્યારે મેં સરપંચ ને કીધું હતું સરપંચ સરપંચ ને ફૂટલો કે મારે સરપંચ ને કીધું ફૂટલો સરપંચ ને ફૂટલો છે તમે મંજૂરું કા કરવા દો છો ભાઈ बपोर ना समय नारेश्वर करजण वच्चे ना मालोद गाम नजीक एक अजाण्य डम्पर चालके मोटरसाइकल ने अड़फेटे लेता एक ज परिवार ना त्रण सभ्यो ना घटना स्थले मौत निपज्या हता। પણ આ વિસ્તારમાં ભૂમાફિયાઓના આડેધડ દોડતા વાહનો સામે સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે, જેના પગલે સવારથી લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને કરજણના પૂર્વ ધારાસભ્ય અને હાલના ધારાસભ્યએ ભૂમાફિયાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ત્રણ વ્યક્તિઓના મોત થયા હોવાના પ્રકરણમાં સાંસદ મનસુખ વસાવાનો પિત્તો ગયો હતો અને મામલતદાર હપ્તો લેતા હોવાના મુદ્દે બાનમાં લીધા હતા। એક તબક્કે મામલતદારના હોશ પણ ઉડી ગયા હતા અને સાથે અન્ય અધિકારીઓને પણ આડે હાથ લીધા હતા। માણસના મૃત્યુની કોઈ કિંમત ન હોવાના આક્ષેપ પણ કર્યા હતા। અધિકારીઓની ગંભીર બેદરકારીના કારણે સાંસદે આખરે અધિકારીઓની બેન્ડ વગાડી હતી। જનપ્રતિનિધિઓ પણ ભૂમાફિયાઓ સાથે મેળા પીપળામાં હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। ત્યારે આવા ભૂમાફિયાઓ સામે પોલીસ અને સ્થાનિક અધિકારીઓનું મૌન કેમ છે તે પ્રશ્ન ઊભો થયો છે। માલોદ પાસે ભરૂચ તાલુકાના જનોર ગામના પ્રવાસીઓના સામાજિક પ્રસંગે જતા હતા તો ત્યાં પાછળથી હાઈવા રેતીના હાઈવાવાળાએ એમને ઠોકી દીધું અને ત્રણ માણસ સ્થળ પર મરી ગયા અને એટલી કરુણ ઘટના છે। મેં વિડીયો પર જોયું કે ખરેખર માનવતાની દૃષ્ટિએ ટ્રકવાળાએ ભાગી નહીં જવું જોઈએ, એમને સારવાર માટે દવાખાને કે કોઈ પણ વ્યવસ્થા કરવી જોઈતી હતી પરંતુ એ ભાગી ગયો અને આ એટલી આ ત્રણ લોકોની ઘટના નથી, ભૂતકાળમાં આ જ વર્ષે એક જ વર્ષમાં 7-8 અલગ અલગ ઘટનાઓ ઘટી છે અને આ જે ઘટના અકસ્માતની ઘટના ઘટે છે એમાં આ જે રેત માફિયાઓ છે એ રેત માફિયાનું આ બધું કાવતરું છે। અહીંયા રેત માફિયાઓ બેફામ પ્રમાણે રેતીનું વહન કરી રહ્યા છે, નદીમાં પણ અનલીગલી પાળા બનાવીને નદીને રોકીને રેતી કાઢે છે અને આપણે આ જોઈ રહ્યા છે કે આ રેતીની જે ટ્રકો છે એ ટોટલી ટ્રકો રેતીથી ભરી લે છે અને પાણીથી ટપકે છે, એ પણ ગેરકાનૂની છે અને આ ગેરકાનૂની પ્રવૃત્તિ ઘણા સમયથી આ વિસ્તારની અંદર ચાલે છે। અગાઉ પણ અમે યોગ્ય જગ્યાએ ધ્યાન દોર્યું છે, રજૂઆતો કરી છે, લેખિતમાં ધ્યાન દોર્યું છે, થોડો ટાઈમ બંધ રહે પણ રાબેતા મુજબ ફરી ચાલુ રહે છે।
આના પાછળ એક જ વસ્તુ કે સ્થાનિક રાજકીય નેતાઓના સહકારના કારણે અને કેટલાક સ્થાનિક રાજકીય નેતાઓ આમાં ભાગીદાર હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ ઘટે છે અને રેત માફિયાઓ બેફામ બની છે. એનું કારણ પણ આ છે કે સ્થાનિક નેતાઓ આ રેત માફિયા સાથે મિલીભગત છે, ભાગીદાર છે. એના કારણે નિર્દોષ માણસોના જીવ ગયા છે. એના પહેલાં પણ 7-8 લોકોના જીવ ગયા છે. અને રેતીની નદીની અંદર જે રેતી કાઢે છે એમાં પણ ઘણા બધા ભૂતકાળની અંદર એ ડૂબી જવાની ઘટના ઘટી છે. તો ખરેખર આ રેત માફિયાની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને આ જેટલી ટ્રકો છે આજે પાણી ટપકે છે એ તમામે તમામ ટ્રકોની સામે કાયદેસરની કાર્યવાહી થાય એના માટે મામલતદારને કહું છું, કીધું છે, પ્રાંતિય પણ કીધું ને પોલીસને પણ મેં કીધું છે. આ જેટલી રોડ પર ટ્રકો ઊભી છે એ તમામે તમામ પાણી જે ટપકતી ટ્રકો ની સામે કાર્યવાહી કરો. આવી રીતના ભૂતકાળની અંદર બહુ ગેરકાનૂની રીતના આ કૃત્ય ચાલ્યું છે અને સાથે સાથે ઓવરલોડ ટ્રકો જવાના કારણે આ રસ્તા બિલકુલ તૂટી ગયા છે અને રસ્તા તૂટી જવાના કારણે સામાન્ય લોકોને અવર જવર કરવા માટે ખૂબ મોટી તકલીફ પડે છે. તો આમ પ્રજાના માટે હું તો લડવાવાળો માણો જ છું. એમાં કોઈ પણ મોટો ચમરબંધી હતી આ રેત માફિયા એને અમે છોડવાના નથી. સરકારમાં આવા લોકોની સામે કડક રીતના કાર્યવાહી થાય એ રીતના મારી સંપૂર્ણ માંગણી રહેશે. સાહેબ, લોકમાં આવી ચર્ચા છે કે ભારતીય જનતા પાર્ટીના એમએલએ છોકરાઓની લીસો ચાલે છે, એ બાબતમાં સાહેબ તમારે શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટીનો એમએલએનો છોકરાની લીઝ ચાલતી હોય કે એના સગાની ચાલતી હોય કે એના ભાગીદારની પણ કોઈ બી હશે, કોઈ પણ મોટો ચમરબંધી હશે એને છોડવામાં નહીં આવે.